लो स्टूडेंट्स, वेलकम टू मॉर्न इंटरनेशनल स्कूल। बाळको, आजे आपणे भणीशुं चेप्टर नंबर 4, समयनું મહત્વ। તે આપણે કાવ્ય તો આગળ ભણી ગયા અને સમજી ગયા, હવે આપણે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય સોલ્વ કરીશું। ચાલો, પહેલો ક્વેશ્ચન છે, યોગ્ય ઉત્તરની સામે ખરાની નિશાની લગાવો। બાળકો, અહીંયા તમને સવાલ આપેલા છે, તેની નીચે ચાર ઓપ્શન છે, જે પણ તમને સાચો ઉત્તર લાગે તેની સામે આપણે ખરાની નિશાની લગાડવાની છે। તો સૌથી પહેલો પ્રશ્ન છે, ઈંટોથી શું બને છે? તો ઈંટ ઉપર ઈંટ મૂકીને દિવાલ બને છે અને દિવાલથી દિવાલ જોડાઈને અંતે ઘર બને છે। તો તેમાં જવાબ આવશે ઘર। ત્યારબાદ જળના બિંદુઓથી શું બને છે? તો જળના બિંદુઓ એકબીજા સાથે જોડાય અને છેલ્લે સાગર બને છે। ત્યારબાદ કણ કણ માટીથી શું બને છે? કણ કણ એટલે એકદમ સૂક્ષ્મ સ્વરૂપ માટીનું, તે એકબીજા સાથે જોડાય અને જમીન બને છે, અને છેલ્લે જમીન મોટો આકાર લઈ અને પૃથ્વી બને છે। આ કાવ્ય માટે સૌથી યોગ્ય શીર્ષક જણાવો। બાળકો, શીર્ષક એટલે આ પાઠનું નામ, આમાંથી કયું સાચું હોઈ શકે તે આપણે જણાવવાનું છે। તો ઘડિયાળની કિંમત નહીં, સાગર અને બિંદુઓ પણ નહીં, પળ અને યુગ પણ નહીં, પરંતુ સમયનું મહત્વ, એકદમ બંધ બેસતું યોગ્ય શીર્ષક છે। ત્યારબાદ આ કાવ્ય દ્વારા આપણને શું શીખવા મળે છે? તો આ સમય આવતો જતો રહેશે, સમય અનમોલ છે, સમયનું ધ્યાન રાખવાથી બુદ્ધિમાન બની શકાય છે, કે સમયની પહેલાં કંઈ હોતું નથી। તો આપણને આ કાવ્યમાંથી શીખવા મળે છે કે સમય ખૂબ જ અનમોલ છે। ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ જણાવો। તો અહીંયા તમને સમાનાર્થી શબ્દો આપેલા છે, પહેલું સાગર તો સમુદ્ર, ત્યારબાદ મકાન તો તેમનો સમાનાર્થી શબ્દ થશે ઘર, ત્યારબાદ ધરા ધરતી તો તેમનો સમાનાર્થી શબ્દ થશે જમીન, ત્યારબાદ જલ તો પાણી, નીર ત્યારબાદ મૂલ્ય તો તેમનો સમાનાર્થી શબ્દ થશે મૂલ, એટલે કે કોઈ પણ વસ્તુની પ્રાઇસ, કિંમત। નીચેના શબ્દોના વચન બદલીને લખો। બાળકો, તમને અહીંયા એક વચનમાં શબ્દો આપેલા છે, તેને બહુવચનમાં આપણે ટ્રાન્સફર કરવાના છે। એક વચન એટલે એક જ વસ્તુઓ હોય અને બહુવચન એટલે ઘણી બધી વસ્તુઓ હોય। તો ઈંટ ઈંટો, ગુલદસ્તો ગુલદસ્તાઓ, બિંદુ બિંદુઓ, પેન્સિલ પેન્સિલો, કાંટો કાંટાઓ, પાંદડું પાંદડાઓ। ત્યારબાદ નીચે દર્શાવેલા ઉદાહરણ પ્રમાણે શબ્દ લખો। અહીંયા બાળકો, આપણે જોડ્યા અક્ષર પ્રમાણે આપણે નીચે તેમને જણાવેલા બે બે શબ્દોના ઉદાહરણ આપવાના છે। જેમ કે પહેલો શબ્દ આપણો જોડ્યો છે સ્થ, તો આપણે સ્થ આવતા બે શબ્દો લખીએ તો ગુલદસ્તો અને અસ્ત, અસ્ત એટલે આથમવું। જેમ કે સૂર્ય દરરોજ સાંજે આથમે છે, તો તેને આપણે કહી શકાય કે સૂરજ દરરોજ અસ્ત થાય છે। ત્યારબાદ ટ, તો પટ્ટી અને ડટ્ટો, ત્યારબાદ ધ, તો બુદ્ધિ અને બુદ્ધિમાન, ત્યારબાદ ત એટલે કે સત્તા અને મહત્તા। બાળકો, અહીંયા તમારું ચેપ્ટર 4 સમયનું મહત્વનું પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે। થેન્ક યુ।